સાથે હું શું જોઈએ વાત કરીએ એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અને બીજેપીના અગ્રણી નેતા અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ અત્યંત નાજુક છે છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ પણ સુધારો નથી આવ્યો હાલ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે વાત કરીએ તો ગઈકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તો ત્યારે આ સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ તેમની તબિયત વિશે જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં એક ટીમ સતત વાજપેયીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે એમ્સ તરફથી બુધવારે સાંજે રજૂ કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સ્થિતિ અતિ નાજુક છે છેલ્લા 24 કલાકમાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી હજુ પણ તેમની તબિયત નાજુક જણાઈ રહી છે તેથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે સાંજે હોસ્પિટલ પહોંચીને તેમની તબિયત વિશે માહિતી લીધી હતી વડાપ્રધાન મોદી અંદાજે 50 મિનિટ સુધી હોસ્પિટલમાં હાજર રહ્યા હતા પક્ષ વિપક્ષના તમામ નેતાઓએ ટ્વીટ કરીને વાજપેયીને દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી વાજપેયીજીના પરિવારના નજીકના લોકો પણ હોસ્પિટલમાં હાજર છે 72મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા મોદીએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવતી વખતે અમે અટલજીના વિચારો પર ચાલીશું જેઓ માનવતા કાશ્મીરી અને જમહુરિયાત પર આધારિત હતા વાત કરીએ તો 2009માં વાજપેયીની તબિયત લથડી હતી તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ અનેક દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા બાદમાં તેઓના સ્વાસ્થ્યમાં સુધાર જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારબાદ એવા સમાચાર હતા કે વાજપેયી લકવાના શિકાર છે આ કારણે તેઓ કોઈની સાથે વાત કરતા નથી બાદમાં તેઓની યાદ શક્તિ પણ નબળી થઈ ગઈ હતી તેઓએ લોકોને ઓળખવાનું પણ બંધ કર્યું હતું વાજપેયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા બહુમત સાબિત ન કરવાના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું બીજા વાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા સહયોગી પાર્ટીઓએ સમર્થન પરત લેવાના કારણે 13 મહિના બાદ 1999માં ફરી લોકસભા ચૂંટણી યોજાઈ 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા આ વખતે તેઓએ 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો 2014ના ડિસેમ્બરમાં અટલજીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી માર્ચ 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડીને અટલજીને તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન બીજેપીના અગ્રણી નેતા અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ નાજુક છે છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધારો જણાતો નથી હાલ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે તો સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બીજેપી અધ્યક્ષ અમિત શાહ તેમની તબિયત વિશે જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા તો હાલ અત્યારે બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ નમસ્કાર